તેલ તો આપણું ગરમ થઈ ગયું છે. રાયજીરું નાખું છું ચપટી. રાયજીરું સરસ ફૂટવા દેશું આપણે. રાયજીરું સરસ ફૂટી ગયું છે. બે નંગ લસણની કળી ખાંડી નાખું છું. હિંગ નાખું છું અડધી ચમચી. કોબીજ નાખું છું. કોબીજના અંદર મેં એક લીલું જીરું મરચું સમાર્યું છે. મરચું મોરું જ છે. મિક્સ કરી લેશું. સરસ સંતરાવા દેશું. પછી આપણે અંદર એકદમ મસ્ત મજાના મસાલા કરીશું. થોડો કોબીજના અંદર પાણીનો ભાગ હોય આપણે બહાર દેવાનો છે અંદરથી. બે મિનિટ જેવો સંતરાવા દેશું પછી મસાલા કરીએ. મસ્ત મજાની કોબી શેકાવા આવી ગઈ છે. બે મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે મસાલા કરી લેશું. લાલ મરચું એક ચમચી, મીઠું એક ચમચી, તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું, હળદર એક ચમચી, ધાણાચૂરું એક ચમચી, ચાટ મસાલો એક ચમચી, આદુ મરચાં લસણની પેસ્ટ એક ચમચી. હવે મિક્સ કરી લેશું. મિત્રો, મેં એકદમ કોબી નાની નાની સમારી છે. તમે આવી રીતના સમારી ના શકો તો તમે છીણી પણ કરી શકો છો. પણ બને તો સમારવાની, કેમ કે છીણવાથી પાણી કોબીજના અંદર વધારે છૂટે અને જૂના સમારવાથી પાણી ઓછું છૂટે. એટલે તમારે એ હોય તો સારું, પણ ના સમારે તો તમારે છીણી દેવાની. અને મિશ્રણ થોડું છીણ્યા પછી વધારે પેલું લાગે તો તમે અંદર કંઈ પણ નાખી શકો છો. શિંગાણનો ભૂખો નાખી શકો છો. પછી બ્રેડ હોય તો બ્રેડ ક્રમ નાખી શકો છો ક્રસ કરીને. તમારે ખાટા મીઠા કરવા હોય તો તમે લીંબુની ખાંડ અત્યારે નાખી શકો છો, પણ હું તીખા જ કરું છું. કોબીનો મસાલો મસ્ત મજાનો શેકાઈ તૈયાર થઈ ગયો છે. લીલા ધાણા નાખું છું. ગેસ બંધ કરી દઈશું. પરાઠા બનાવવાની તૈયારી કરીશું. પુલ્લા બનાવી દઈશું આપણે આવી રીતના. આવી રીતના પુલ્લા બનાવી દીધા. હવે આપણે આના પરોઠા બનાવી દઈશું. હવે આપણે આવી રીતના લોટવાળું કરી લીધું છે પરાઠું.
મેં ઘઉંનું ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. તમે મેદાનો કરવો તો બી કરી શકો છો. કોબીજ ભરીશું. હવે પણ વણી લઈશ. થોડું લૂંટવાળું કર્યું છે. મારા થોડું કોબીજનો હાલ જ માવો ગરમ છે એટલે થોડી તકલીફ થાય, પણ થોડું તમે કલાક પહેલાં કરી દો તો તમને તકલીફ ના થાય. સરસ મજાના કોબીના પરાઠા બની જાય. પરાઠું તો આપણું વણી રેડી થઈ ગયું છે. તવા મૂકી દેશું. તમે કંઈ પણ તવો લઈ શકો છો, લોખંડનો તવો બી લઈ શકો છો. રોટલી બનાવતા નોર્મલે મેં નોનસ્ટિકનો યુઝ કર્યો છે. ઘી લગાવું છું પરાઠા ઉપર, એના અંદર બેસ્ટ લાગે છે એટલે. તેલમાં બી સરસ જ બને, તમે તેલથી બનાવો તો બી.